નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ બાર કેમેસ્ટ્રી જેની અંદર ચેપ્ટર નંબર વન ઘન અવસ્થા એની અંદર પાર્ટ થ્રી સ્ફટિક પ્રણાલી વિશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ મિત્રો મારું નામ છે ચિરાગ કરકર આપ સર્વનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો ચેપ્ટરમાંથી આપણને ખબર છે કે બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન અને ચાર એમસીક્યુ પૂછાય છે બરાબર એમાંથી જે આ ટોપિક આજનો ભણવાના છીએ આપણે તેમાંથી આપણે એક એમસીક્યુ મિત્રો સોએ સો ટકા આપણે એક માર્ક્સ પાકો કરવાનો છે તો વિડીયોને તમે એન્ડ સુધી કન્ટિન્યુ જોતા રહેજો અને તમને જે પણ પ્રશ્ન લાગે તો અવશ્ય કોમેન્ટની અંદર જણાવી દેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમારે પાર્ટ વન સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો એના ત્રણ માર્ક્સ રોકડા કરવા હોય અને પાર્ટ ટુ ઘન પદાર્થોના પ્રકારો આ બંને વિડીયોના માર્ક્સ તમારે પાકા કરવા હોય તો બંને વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે તમને આપેલી છે તો આ વિડીયો પૂરો કરીને નીચેના વિડીયો પણ તમે જોઈ લેજો એટલે પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી આપણે એક પણ માર્ક્સ કપાય નહીં અને જો તમે અમારી ચેનલમાં પહેલી વખત આવ્યા હોય બરાબર અને આગળના પણ વિડીયો તમારે જોવાના બાકી હોય ચેપ્ટર નંબર ટુ દ્રાવણોના મોસ્ટ આઈએમપી બધા જ વિડીયો જે તમારી આવનારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ આઈમપી બનશે ચાર માર્ક્સના દાખલાઓ તો એની એની આખું પ્લેલિસ્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું જો હજી તમારે બાકી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને સા સાથે બાજુમાં જે બે આઇકન તમે જોઈ શકો છો તે બે લાયકન ઉપર પણ ક્લિક કરી દેજો જેને કારણે બોર્ડની પરીક્ષાના જે મોસ્ટ ટાઈમ બી વિડીયો આ ચેનલમાં અપલોડ થાય તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે અને જે વિદ્યાર્થી મિત્રોને આ વિડીયોની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો એને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે તે લિંક ઉપર તમે ક્લિક કરીને પીડીએફ ફાઇલ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને અમારા ટેલિગ્રામ ગ્રુપમાં પણ ત્યાંથી તમે જોઈન થઈ શકો છો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો આજનો ટોપિક છે મિત્રો સ્ફટિક પ્રણાલીના પ્રકારો કે જેમાંથી એક સવાલ એક એમસીક્યુ બોર્ડની પરીક્ષામાં બરાબર પછી પૂરક એક્ઝામ હોય કે પછી માર્ચની એક્ઝામ હોય બધી પરીક્ષામાં એ પ્રશ્ન મિત્રો પૂછાય છે તો આપણે આજના વિડીયોમાં ભણીને એક માર્ક્સ આપણે રોકડો કરવાનો છે તો પહેલો મિત્રો પ્રકાર આવે છે સમઘન્ય બરાબર એમાં અલગ અલગ વિચલન છે આદિમ છે અંત કેન્દ્રિત છે પછી ફલક કેન્દ્રિત છે અલગ અલગ એફસીસી એને કહેવાય એફસી બરાબર તો એના વિશે પહેલાં આપણે ચર્ચા કરીએ તો પહેલો પ્રકાર છે સમઘન્યો જેમાં શક્ય વિચલન કયા કયા આવશે તો કે આદિમ આવી શકે અંત કેન્દ્રિત આવી શકે અને ફલક કેન્દ્રિત ત્રણ આવે બરાબર હવે અક્ષીય અંતર એટલે ધારની લંબાઈની આપણે વાત કરીએ તો ત્રણે ત્રણ ધારની લંબાઈ કેવી હોય સરખી હોય એ બરાબર બી બરાબર સી અને અક્ષીય ખૂણાની વાત કરીએ તો બધા ખૂણા એકબીજાના નેવું ડિગ્રીમાં હોય બરાબર એને એક્ઝામ્પલ પરીક્ષામાં એક્ઝામ્પલ પૂછાય છે અને અક્ષીય ખૂણા પૂછાય છે વધારે બરાબર અમુક વખત ધારની લંબાઈ એટલે આ ત્રણ તમારા ટોપિક આઈએમપી એક ધારની લંબાઈ બીજું અક્ષીય ખૂણા અને ત્રીજું એના ઉદાહરણ આ ત્રણ જે ભાગ તમે દેખાય છે મિત્રો એ મોસ્ટ આઈએમપી છે ફોર બોર્ડ એક્ઝામ બરાબર આમાંથી જે ડબલ નીટમાંથી પણ પ્રશ્ન પૂછાયતા આવ્યા છે એને એક્ઝામ્પલ એનએસીએલ ઝિંક બ્લેન્ડ આને કહેવાય જેડ એડ એનએસ ઝીંક બ્લેન્ડ બરાબર અને સીયુ અથવા તમને ઝીંક બ્લેડની જગ્યાએ સૂત્ર આપી દે સૂત્ર પણ યાદ રાખજો બીજો પ્રકાર છે ચતુષ્કોણીયો એમાં આવશે આદિમ અંત કેન્દ્રિત બરાબર છે એમાં આવશે એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી યાદ રાખજો ધારની લંબાઈ અને આમાં પણ બીટા ગામમાં બરાબર નેવું આવશે આમાં આવશે સફેદ ટીન એસએન ઓ ટુ ટીઆઈઓ ટુ અને સીએસઓ ફોર ત્યાર પછી વાત કરીએ આગળ ઓર્થોરોમ્બિકની વાત કરીએ તેમાં શક્ય વિચલન મિત્રો આવશે આદિમ અંત કેન્દ્રિત ફલક કેન્દ્રિત બરાબર અને આ રીતે આવશે અને અંત કેન્દ્રિત અંત કેન્દ્રિત અંત અંત અને ફલક બધું એટલે ચારે ચાર પ્રકારનું આમાં આવશે બરાબર યાદ રાખજો ઓર્થોરોહમ્બિકની અંદર ચારે ચાર પ્રકારની મિત્રો વિચલન આવશે બરાબર આ પણ મોસ્ટ ટાઈમ બી બની શકે પૂછી નાખે નીચેના આમાંથી સ્પટિકની કઈ પ્રણાલીમાં એટલે કે સૌથી વધારે શક્ય વિચલન જોવા મળે છે તો આવશે ઓર્થોરોહમ્બિક બરાબર ચારે ચાર અંત કેન્દ્રિત આવી ગયું અંત કેન્દ્રિત આવી ગયું એફસી અને સાદો ઘન પણ આવી ગયું ઓકે આદિમ એટલે સાદો ઘન ચાલો એમાં આવશે એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી મતલબ આ તણે તણમાં નોટ ઇક્વલ ટુ આવશે બરાબર ચાલો પછી તો કે આલ્ફા બીટા ગામાનું મૂલ્ય નાઇન્ટી ડિગ્રી આવશે એક્ઝામ્પલ આવી પાસે રોમ્બિક સલ્ફર કે એનો થ્રી અને બી એસ ઓ ફોર આ બી એસ ફોર મોસ્ટ એમપી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે બરાબર તો એ ધ્યાન આપવું એની ઉપર સટકોણીની વાત કરીએ તો એમાં ખાલી આદિમ આવશે એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી આલ્ફા બીટા ગામા બરાબર નેવું અને આલ્ફા બીટા બરાબર નેવું અને ગામા બરાબર એકસો વીસ આવશે અહીંયા મિત્રો યાદ રાખજો ગામાની વેલ્યુ એકસો વીસ ગ્રેફાઇડ ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ સીડીએસ રોમ બો હેડ્રલની વાત કરીએ તો ત્રિકોણીય એમાં આવશે આદિમ એમાં આવશે એ બરાબર બી બરાબર સી એમાં આવશે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ નેવ આનો મતલબ એવો થાય કે આલ્ફા બીટા બરાબર નેવું છે પણ ગામા બરાબર નેવું નથી ઓકે કેલ્સાઈટ સીએસ સી ઓછરી સૂત્ર યાદ રાખજો અને સિનેબાર બાર એનું સૂત્ર છે એચ એસ સિને બારનું સિને બારનું સૂત્ર છે એચ એસ ત્યાર પછીના બાકીના બે તમને આપેલા છે મોનો ક્લિનિક એમાં આવશે આદિમ અંતઃકેન્દ્રિત અંત કેન્દ્રિત એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી બરાબર આલ્ફા બીટા નેવું સોરી આલ્ફા ગામા બરાબર નેવું બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ નેવું એમાં આવશે મોનો ક્લિનિક સર્ફર અને એનએ ટુ એસ ઇન્ટુ ટેન એચ ટુ ઓ બરાબર અને છેલ્લો છે ટ્રાય ક્લિનિક એમાં આવશે ખાલી સિમ્પલ આદિ આદિમ એમાં આવશે એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી ત્યાર પછી બધા નોટ ઇક્વલ ટુ અને પછી છેલ્લે ન્યાય નાઇન્ટી ડિગ્રી એના એક્ઝામ્પલ તમને આપેલા છે કે ટુ સી આર ટુ ઓ સેવન સીયુએસ ઓ ફોર ઇન્ટુ ફાઈ એચ અને સાથે સાથે એચ થ્રી બી થ્રી બરાબર તો મિત્રો આ જે ટોપિક છે સ્પટ્ટિક પ્રણાલી એ તમારી આવનારી દરેક પરીક્ષા માટે આમાંથી એક એમસીક્યુ મિત્રો દર વખતે પરીક્ષામાં પૂછાય છે અને આવનારી પરીક્ષામાં તમને કંઈક ને કંઈક જગ્યાએ થિયરી કામ આવશે જો થિયરી પસંદ આવી હોય મગજમાં ઉતરી હોય અને એવું લાગે કે હવે આમાંથી પ્રશ્ન પૂછાય તો આપણે એકમાસ રોકડો આવશે તો અવશ્ય કોમેન્ટની અંદર જણાવો અવશ્ય વિડીયોને લાઇક કરો તમારા મિત્રોને પણ શેર કરો તમારા મિત્રો સુધી પહોંચાડો કે જેને કારણે તેને પણ ખબર પડે કે આ ચેપ્ટરમાંથી મોટા ભાગના જે એમસીક્યુ પૂછાય છે એ કયા ટોપિકમાંથી આવે છે બરાબર અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી આઈએમપી સાથે નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ